કોઈ પણ ચણતર કામ ચાલતું હોય એમાં કેટલી ઈંટો વપરાય એ તમારે શીખવું હોય તો તમે આ વિડીયો પૂરો જુઓ અને તમને પણ ખબર પડશે કે કેવી રીતે કામ થાય। જો તમે આ વિડીયોમાં ચણતર કામ થતું જોવા મળશે। આ અહીંયા મેં ઈંટો જે વાપરેલી છે એની સાઇઝ છે 9 ઇંચ બાય 4.5 ઇંચ બાય 3 ઇંચની। મને તો ખબર છે ભાઈ, આટલા કામમાં કામ કરીશ તો મારે કેટલી ઈંટોનો ઓર્ડર આપવાનો છે। પણ મારા ત્યાં કામ કરતા બે છોકરાઓને મારે શીખવાડવું છે કે ભાઈ એક દિવાલમાં કેટલી ઈંટો જોઈએ। તો જુઓ, અહીંયા મેં એમને કહ્યું ભાઈ માફ કરો, તો વાંકા વળી અને માફ કરે છે। લંબાઈ જોવે છે, હવે એમને મીટરમાં તો જોતે આવડતું જ હશે, આપણે એટલી આશા રાખીએ કે એટલું આવડે। તો જો એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો માપી લીધી, હવે ધીરે ધીરે ભાઈ આપણી જોડે આવે છે અને મને કહે છે કે સાહેબ તમે મને શીખવાડો કે આ દિવાલમાં અમે માપી આમાં કેટલી ઈંટો આવે। મેં બેઠા બેઠા ગણ્યા વિના જ કહી દીધું કે એની અંદર 29 ઈંટો વપરાશે। કેવી રીતે? તો આવી રીતે। તો જો એને જે લંબાઈ માપી એ 3.36 મીટરની કહી, હવે 0.23 મીટર તો એની પહોળાઈ ખબર જ છે, એની ઊંચાઈ પણ આપણને ખબર છે કે 0.075 એટલે કે 0.075। 3 એનો મેં ગુણાકાર કર્યો તો શું મળશે મને? ક્યુબિક મીટર મળશે, એટલે ઘન મીટર મળશે। જો એક મિત્રો મગજમાં યાદ રાખો, જો મેં જે કહી એ સાઇઝને તમે ચણતર કરતા હોય 9 ઇંચની ઈંટ હોય તો તમારા એક ઘન મીટરમાં 500 નંબર ઈંટો જોઈએ, એટલે તમારે એક ઘન મીટર કામ કરવું હોય તો 500 નંગ ઈંટોનો ઓર્ડર આપી જ દેવાનો। આપણે અહીં સાબિત કરીએ છીએ કે જો અહીંયા આપણે જે ઘન મીટર લાયા 0.058 ઘન મીટર આવ્યું, તો એ ઘન મીટરને આપણે 500 સાથે ગુણાકાર કર્યો, ગુણાકાર કર્યો તો મને કેટલું મળ્યું? 29। તો મેં એને કહ્યું ભાઈ ગણી આવી જા, ત્યાં તારી 29 ઈંટો હશે। કદાચ બની શકે એકાદ ઈંટ આગળ પાછળ હોઈ શકે, પણ એની આજુબાજુ તો આવી જ જશે। તો એ ભાઈ હવે ગણવા બેઠા છે, તમારે ગણવું હોય તો વિડીયોને પોઝ કરો અને એક એક ઈંટો ગણજો। અહીંયા આ ભાઈ ગણવા બેઠા છે, જો એ 29 અથવા તો 30 ઈંટો આવે, એટલે કે 29 અથવા તો 30 ઈંટ મળે, તો આપણો થિયરીકલ આઈડિયા અને પ્રેક્ટિકલ બે મેચ થઈ ગયો કહેવાય। એટલે તમે પણ તમારા ઘરે બેઠા બેઠા ઈંટોનો આવી રીતે ઓર્ડર આપી શકો છો। ચલો ભાઈ ગણીને આવ્યા, કેટલી આવી ભાઈ ઈંટો? ઓકે 28। તો જો એને 28 ઈંટો મળી, એટલે આપણો બંનેનો ટેલી થઈ ગયું એક્ચ્યુઅલ અને પ્રેક્ટિકલ। ઓકે, ઓલ ધ બેસ્ટ।